લાગણીના જળ વડે મર્દન કરું છું લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું હું બહુ સાચું કહું તો અમે આવ્યા ત્યારે એટલો બધો આનંદ કરતા હતા કે ચાલો આજે શ્રોતાઓની સંખ્યા વધારે છે કારણ કે અમારી કારકિર્દીની શરૂઆત આકાશવાણીથી થતી હોય છે એટલે પહેલેથી જ એવી ટ્રેનિંગ અમને આપવામાં આવે છે કે સામે દિવાલ હોય છતાં પણ તારે બોલે રાખવાનું એમાં આટલા મળ્યા એનો આનંદ બહુ વિશેષ છે અને અમે લોકો અલગ અલગ શહેરમાંથી આવીએ છીએ અમદાવાદ મુંબઈ અમરેલી અલગ અલગ જગ્યાએથી તમે લોકો ખાસ રાજકોટથી આવ્યા છો એટલે આટલા હોય એ સ્વાભાવિક છે અને બહુ સાચું કહું દૂરથી નજીક આવું સહેલું છે પણ નજીકથી પાસે આવું બહુ અઘરું છે તો એવી મસ્તી સાથે બિલકુલ શહેરે અમદાવાદના મારા સ્વભાવને અનુરૂપ એક વાત કરવી છે ઇતિહાસ એવું નોંધે છે કે અડધી ચાની શોધ અમદાવાદે કરી છે હવે અડધાની પણ અડધી પ્યાલીમાં ચા મળતી થઈ ગઈ છે એટલી નાની પ્યાલીમાં ચા આપે છે આપણને એમ થાય કે ચા આપે છે કે રસી આપે છે એ જ ખબર ના પડે એવા શહેરમાંથી અમે આખું વાલ લઈને આવ્યા છીએ અને સ્વભાવગત અમે કવિઓ છીએ કેટલાકને થતું હશે કે અંકિતભાઈ આજે આમ જીન્સમાં આવ્યા છે એમને કેમ સમજાવું કે મારા જીન્સમાં કવિતા છે તો જે જીન્સમાં છે જે જહેનમાં છે એને આજે તમારી સમક્ષ લઈને આવવી છે જેને માટે આપણી ભાષાનો એક ઉત્તમ કવિ નિરંજન ભગત એમ કહે છે કે ચાલ ફરીએ ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે એને હૃદયનું વાલ ધરીએ ચાલ ફરીએ બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા જ્યાં પથ નવા પંથી નવા એ સર્વનો સંગાત છે તો નીત નવા કંઈ તાલ કરીએ ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે એને હૃદયનું વાલ ધરીએ ધરી માર્ગમાં કેટલીક કવિતાઓ તમારી સાથે ઇવનિંગ વોક કરવા આવી છે ત્યારે તમારા કાન કાનજી બની જાય એ અવસ્થા સુધી તમારે સૌએ પહોંચાડવાના રહે એમણે કવિને પ્રશ્ન પૂછ્યો ક્યાં પ્રશ્ન પૂછવાને એનો જવાબ આપણા ધર્મગ્રંથો આપણા કવિઓ અને આપણા સજ્જનોએ આપ્યો છે એક આંધળો કવિને પ્રશ્ન પૂછે છે આંધળાની એકોક્તિ છે કે હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર આંધળો કવિને પ્રશ્ન પૂછે છે કે હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર કે પછી મારા જન્મને કેટલી છે વાર એટલી કીર્તિ સુણીતી આ જગતની સ્વર્ગમાં કે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પધ્રુમની છાંયમાં પ્રિયકાંત મણિયાર એમ કહે છે કે એક એવો શબ્દ જે બધા જ શબ્દો જ્યારે મૌન સાગરને તળીએ વજનદાર પથ્થરો બનીને ડૂબી જાય ત્યારે એકલો માછલીની જેમ તર્યા કરે આ શબ્દને શોધવો છે એટલે જે કવિ એમ કહે છે કે આપણે તો આકાશ ખેડવું છે કવિ શું કરે છે એ ધરતી નથી ખેડતો આપણે તો આકાશ ખેડવું છે આ તારાઓ સરખા નથી વવાયા આપણે થોડોક સમય આ તારાઓ ખેડવાની શરૂઆત કરીએ એક હિન્દી કવિએ બહુ સરસ લખ્યું છે કે બહાર જીતની ભીડ હૈ અંદર ઇતની પીડ હૈ કે શ્વાસ ને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા શ્વાસ ને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો તો એક બાજુ હિતેન આનંદ કેવું સરસ કહે છે કે એ નામ લખવાનું અગર નથી તો નહીં ખાલી બેઉ છેડે અવતરણ કરતા રહો લખવું જરૂરી નથી તો એક બાજુ મુકેશ જોશી એમ કહે છે કે તું ફકત ના હાર જો કે જીતજો આપણને હંમેશા એવી ટેવ છે તું ફકત ના હાર જો કે જીત જો યુદ્ધ કરવાની આ મારી રીત જો એ રમેશ પારેખ જેમ કે સ્પર્શ દઈને જળ વહી જાતું હશે આપણને પણ લાગુ પડે છે આ કવિતા તમારા સુધી પહોંચે છે ત્યારે સ્પર્શ દઈને જળ વહી જાતું હશે ત્યારે આ પથ્થરોને કંઈક તો થાતું હશે તો આ કંઈક થાય ને એવી ઘટનામાં તમને સૌને મૂકવા છે શહેરમાં આવ્યા છીએ એક બાજુ ઘાયલ સાહેબ સાંભળે છે એક બાજુ રમેશ પારેખ સાંભળે છે એ રમેશ પારેખ જેમ કહે છે કે બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બે આંખ દઈ આવ્યો